મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો તો વેલકમ અવર ક્લાસરૂમ. તમે તમારા ક્લાસરૂમમાં આવી ગયા છો અને હું પણ આવી ગઈ છું તમને નવું શીખવવા માટે. તો આપણે યુઝ ઓફ વેર આ ટોપિક શીખ્યા અને મેં તમને કહ્યું હતું કે હું ફરી ક્વેશ્ચન આન્સર સાથે તમને મળીશ. તો આજે આપણે થોડા વધુ નવા ક્વેશ્ચન આન્સર્સ શીખીશું યુઝ ઓફ વેર. ઓકે, એમ તો તમને બધાને સમજ પડી જ ગઈ છે, પણ તમને એકદમ વધુ સમજ પડે ને તે માટે હું ફરી આવી ગઈ છું. તો ચલો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુઝ ઓફ વેર શીખીએ. તો જુઓ, હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. નંબર 1, વેર ઇઝ ધ મેપ? જુઓ પિક્ચરમાં, જુઓ તો વેર ઇઝ ધ મેપ. મેપ એટલે શું? નકશો. આ તમારા માટે નવો શબ્દ છે. મેપ એટલે નકશો. તમે જોયું હશે સ્કૂલમાં ઘણી બધી જગ્યાએ દિવાલી ઉપર નકશાઓ લગાડેલા હોય છે, બરાબર ને? તો નકશો તો એ ક્યાં છે? જુઓ પિક્ચરમાં. હા, દિવાલ પર, બરાબર ને? તો ઉપર પર એટલે શું આવે? ઓન આવે. તો શું થશે સેન્ટેન્સ? ધ મેપ ઇઝ ઓન ધ વોલ. તો એ જ આપણો આ ક્વેશ્ચન નો આન્સર થશે. બરાબર છે, ધ મેપ ઇઝ ઓન ધ વોલ, દિવાલ પર છે. હવે જો નંબર 2, વેર ઇઝ ધ પેરોટ? જો પિક્ચરમાં વેર ઇઝ ધ પેરોટ, પોપટ ક્યાં છે? હા, પોપટ પાંજરામાં છે, બરાબર ને? પાંજરું એટલે મેં તમને કીધું, શું કહેવાય એને? કેજ કહેવાય, કહેવાય ને? તો શું થશે સેન્ટેન્સ? ધ પેરોટ ઇઝ, માં એટલે ઇન, અને સામા છે તો કે પાંજરામાં, તો ધ કેજ. તો શું થઈ જાય? ધ પેરોટ ઇઝ ઇન ધ કેજ. ઇન ધ કેજ, પાંજરામાં છે. જો નંબર 3, વેર ઇઝ ધ બુક? પિક્ચરમાં જુઓ, વેર ઇઝ ધ બુક? બુક ક્યાં છે? ચોપડી? હા, બેગમાં છે, છે ને? બેગમાં દેખાય છે ચિત્રમાં તમને. હા, તે માં માટે શાનો ઉપયોગ થશે? ઇન નો ઉપયોગ થશે. તો સેન્ટેન્સ શું બનશે? ધ બુક ઇઝ ઇન ધ બેગ. ધ બુક ઇઝ ઇન ધ બેગ, ચોપડી દફતરમાં છે. નંબર 4, વેર ઇઝ ધ રેટ? જુઓ તો વેર ઇઝ ધ રેટ? રેટ ક્યાં છે? હા, ચટાઈ પર, બરાબર ને? તો ઉપર માટે શું આવે? ઓન. તો સેન્ટેન્સ શું બનશે? ધ રેટ ઇઝ ઓન ધ મેટ. ધ રેટ ઇઝ ઓન ધ મેટ એટલે કે ઉંદર ચટાઈ પર છે. નંબર 5, વેર ઇઝ ધ પોટ? જુઓ પિક્ચરમાં પોટ ક્યાં છે? હવે પોટ એટલે શું? પિક્ચરમાં જોઈને તો તમને ખબર પડી જ ગઈ, પોટ એટલે ઘડો, બરાબર ને? તો એ ઘડો ક્યાં છે? જુઓ તો બોક્સ પર છે, છે ને? બોક્સની ઉપર છે. તો ઉપર માટે શાનો ઉપયોગ થાય? આપણે બધાને ખબર જ છે શાનો ઉપયોગ થાય? ઓન, બરાબર ને? તો સેન્ટેન્સ શું બનશે? ધ પોટ ઇઝ ઓન ધ બોક્સ. તો આ વેર ઇઝ ધ પોટ? પોટ ક્યાં છે એટલે કે ઘડો ક્યાં છે? તો જવાબ શું આવશે? પોટ ઇઝ ઓન ધ બોક્સ. વેર ઇઝ ધ કેટ? બિલાડી ક્યાં છે? લુક એટ ધીસ પિક્ચર. બિલાડી ક્યાં દેખાય છે તમને? જુઓ, ટેબલ છે અને ટેબલની નીચે છે. નીચે માટે શાનો ઉપયોગ કરીશું આપણે? અંદરનો. તો સેન્ટેન્સ શું થશે? ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ધ કેટ ઇઝ અંડર ધ
ટેબલ આપણે આગળ જોઈએ જુઓ વેર ઇઝ ધ બોય લુક એટ ધીસ પિક્ચર જો પિક્ચરમાં બોય ક્યાં છે શું દેખાય છે તમને ઝાડ છે અને ઝાડની નીચે દેખાય છે ને તો ઝાડ નીચે છે તો એ નીચે માટે આપણે શાનો ઉપયોગ કરીશું અંદર અંદર એટલે નીચે બરાબર ને તો શું આવશે વેર ઇઝ ધ બોય ઇઝ અંડર ધ ટ્રી તો અહીં વેર ઇઝ ધ બોય આન્સર શું આવશે જુઓ હું લખું છું The boy is under the tree. ઝાડ નીચે છે. હવે છે નંબર 8. Where are the animals? Where are the animals? જુઓ પિક્ચરમાં એનિમલ્સ ક્યાં છે? જુઓ ક્યાં છે? જંગલ છે ને દેખાય છે ને જંગલ. જંગલમાં છે. તો માં જંગલમાં છે. માં છે એટલે જંગલની અંદર છે. એના માટે શાનો ઉપયોગ થાય? ઇનનો ઉપયોગ થાય અને જંગલ ઇંગ્લિશમાં શું કહેવાય ફોરેસ્ટ શું કહેવાય ફોરેસ્ટ તો વેર આર ધ એનિમલ્સ તો ધ એનિમલ્સ આર ઇન ધ ફોરેસ્ટ જો હું લખું છું ધ એનિમલ્સ ધ એનિમલ્સ આર ઇન ધ ફોરેસ્ટ જંગલને શું કહેવાય ફોરેસ્ટ બરાબર ને ધ એનિમલ્સ આર ઇન ધ ફોરેસ્ટ પ્રાણીઓ જંગલમાં છે નંબર 9 વેર ઇઝ ધ બેગ જુઓ વેર ઇઝ ધ બેગ બેગ ક્યાં છે જુઓ શું દેખાય છે ચિત્રમાં તમને બેન્ચ દેખાય છે અને બેગ દેખાય છે પણ બેગ તમને કેવું દેખાય છે બેન્ચની ઉપર મૂકેલું દેખાય છે ને બેન્ચ પર છે એટલે ઉપર તો શું આવે ઓન સેના ઉપર છે તો કે ધ બેન્ચ બરાબર ને તો શું આવે વેર ઇઝ ધ બેગ ઇઝ ઓન ધ બેન્ચ અને આપણે શીખ્યા છે તેમ કે જ્યાંથી પ્રશ્ન પૂર્ણ થાય ત્યાંથી આપણે પ્રશ્નની જવાબની શરૂઆત કરવાની The bag is on the bench. The bag is on the bench. દફતર બેન્ચ ઉપર છે. આગળ જોઈએ નંબર 10. Where is the watermelon? અરે વાહ, watermelon એટલે શું? કહો મને. તરબૂચ. તમને બધાને ભાવતું હશે. ભાવે છે ને? હા. તો જુઓ એ જ અહીંયા પિક્ચરમાં છે તો શું દેખાય છે તમને વોટરમેલન ક્યાં છે જુઓ એક બોય છે અને તેના હાથમાં છે તેના હાથમાં છે આપણે શીખ્યા છે ને હી સાથે હિઝનો ઉપયોગ ક્યારે થાય તેની પાસે રહેલી વસ્તુ બતાવવા માટે હી સાથે હિઝનો ઉપયોગ થાય છે તે હાથમાં છે વોટરમેલન તેના હાથમાં છે તો શું આવશે ધ વોટરમેલન ઇઝ ઇન His hand એટલે કે તેના હાથમાં છે સમજાય છે બાળકો હા ઓકે ધ વોટરમેલન ઇઝ ઇન હિઝ હેન્ડ તેના હાથમાં છે ઓકે સ્ટુડન્ટ્સ તો હવે તમને યુઝ ઓફ વેર એટલે કે ક્યાં છે બરાબર ને એ પ્રશ્ન પૂછવા માટે વેરનો ઉપયોગ થાય છે અને તેના જવાબ કઈ રીતે એટલે કે વસ્તુનું સ્થાન ક્યાં છે બરાબર ને તે બતાવતા આપણે સવાલના જવાબ લખવાના હોય છે જે આપણે જોયા ક્વેશ્ચન આન્સર તો હવે આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું આવજો બાય